श्रीमन्मुक्तननीरदाभतनवे श्रीमाधुरीमुरतये तुङ्गत्वङ्गतुरङ्गसङ्गीवृतये चञ्चच्छलदवाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजा नन्दाय वन्दामहे ध्येयं सदा परिभवघ्नमभीष्टदोहम् तीर्थास्पदं शिववीरञ्चिनुतं शरण्यं भृत्यारतिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम् नारायणो नीलकण्ठ स्वामी नारायणो हरि हरे कृष्णश्च सहजानन्दकृष्णोऽस्तु मे हृदि श्रूयतां देवदेवेश स्वामी नारायणप्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा श्रीहरिकृष्णाय नमो नमः श्रीस्वामीनारायणाय नमो नमः श्रीनरनारायण नमो नमः पवित्र श्रावण मासमां कीर्तनमां बोलीए तो सारूं लागे नहीं जरमर जरमर मेहुला अने ज्यां मेहुला वरसवा मांडे त्यारे थोड़ू वहमो लागे आजे महाराजा इंद्र हनुमानजी ने आरती ना दर्शन करवा आया। घणा वर्षो पछी आवुं बन्युं तो क्यारेक तो परीक्षा थवी जोईए ने भक्तोनी। लगभग चार चौमासा गामडामां कर्या छे मैं तो गामडाना हरिभक्तो पासे बधानी पासे એ જમાનામાં કંઈ છત્રીઓ નહોતી, એકાદો કોથળો ઓઢીને આવતા, પણ વરસાદમાં પલળતા પલળતા બધા મંદિરમાં આવી જાય અને કથા સાંભળે, અને વરસાદી વાતાવરણ જોઈને જો હું કથા વહેલી બંધ કરું ને તો એક હરિભક્ત એવા નીકળ્યા કથા ચાલુ થાય પહેલાં એક વસ્ત્રનો કકડો ઘડિયાળ ઉપર ઢાંકી દીધો, કથામાં બેઠા અને સહેજે નજર પડી આમ કેમ આ કોણે કર્યો આવું, કોઈ બોલે નહીં, કપડું ઉતરાવી લીધું, છેલ્લે સભા પતી ગઈ ને ત્યારે હરિભક્ત આવીને કહે છે એ કપડું મેં ઢાંક્યું હતું, કેમ તો કે એક જ કારણ, આ વરસાદ પડે છે અને તમે કથા વહેલી બંધ કરી દો અમારા તરફ જોઈને કે આવો હરિભક્તો ઘરે ભેગા થઈ જાય
પણ આ લાભ અમને ક્યારે મળે એટલે ઘડિયાળ ઢાંકી દીધું કે કથા લાંબી ચાલે. આવા ખપવાળા સત્સંગીઓ આપણે પણ એવા જ ખપવાળા છો હો ભાઈ, કારણ કે જેના ભાગ્ય હોય, જેના ઉપર ભગવાનની કૃપા હોય એ જ કથામાં બેસી શકે, બધા નથી બેસી શકતા. આપણે શરૂઆત કરી છે ચપટી પ્રસાદીની, તો આજે પંચમ સ્કંદમાંથી ચપટી પ્રસાદી, જેવો દસમ સ્કંદનો મહિમા એવો જ મહિમા પંચમ સ્કંદનો છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પંચમ સ્કંદને યોગ શાસ્ત્ર કહ્યું છે, કારણ કે પંચમ સ્કંદ જો ધ્યાનથી કોઈ વાંચે ને તો એને વધુમાં વધુ ભગવાન યાદ આવે. પંચમ સ્કંદની કથાના એટલા બધા રહસ્યો છે. મહારાજા ભરત આખા ભરતખંડમાં એક ચક્રી શાસન એમનું રાજ્ય હતું. એને વૈરાગ્ય થયો કે આ બધી ઉપાધિ શા માટે, ક્યાં સુધી. એની ઉંમરના 50 વર્ષ થયા એટલે વનમાં જતા રહ્યા. એવું તપ ચાલુ કર્યું, એટલી ભક્તિ ચાલુ કરી, આખો દિવસ તપશ્ચર્યા અને ભગવાનની ભક્તિ. એકવાર એક બનાવ બની ગયો, જે વાણથી તમે આખો સમુદ્ર પાર કરો એ વાણમાં નાનકડું કાણું પડે તો એ ડૂબવાનું. ગામડાની જ વાત હમણાં કરી હતી ને, તો ગામડામાં ખેડૂતો એ વખતે કોષ ચલાવતા, તો કોષમાં નાનું કાણું હોય તો કોષ ઉપર આવે ત્યાં સુધી ખાલી થઈ જાય. ભરતજીના તપના આ સમુદા વાહણમાં એક કાણું પડી ગયું. એવું કાણું પડ્યું, સાયકલમાં પંચર થાય ને તમે રિપેર કરાવી આવો, પણ આ રિપેર ન થયું. એક મરગલાનું બચ્ચું પંપાળવામાં પૂજા ભૂલાઈ ગઈ, દર્શન ભૂલાઈ ગયા, માનસી પૂજા ભૂલાઈ ગઈ, પાઠ પૂજન તપ બધું ભૂલાઈ ગયું. અને મોક્ષ તો એક બાજુ રહ્યો, ભગવાનના દર્શન તો એક બાજુ રહ્યા, અને એ આપણા મહારાજા ભરત મૃત્યુ પછી પશુમાં જન્મ્યા. તો ભજન ન કરે તો પશુમાં જન્મ થવાનો છે, તો આટલો દાખલો કર્યો એનું કારણ આ કેમ બન્યું, ભગવાને માફ કેમ ન કર્યા. આટલી ભૂલ પણ ઈશ્વરે માફ ન કરી, પણ આમાં ખામી ક્યાં હતી. પંચમ સ્કંદ કહે છે પોતે જ, જ્યારે આજ ભરતજી મૃગલો બન્યા, પછી પાછા બ્રાહ્મણ બન્યા, અને એ વખતે રહુગણને કહે છે મહત પાદ રજોભિષેકમ, જ્યાં સુધી સાધુના પગલા નહીં સેવ્યા હોય ત્યાં સુધી કરેલું તપ એમાં ગમે ત્યાં વિઘ્ન આવી જશે. આવડા મોટા તપસ્વી, પણ જો સંતોનો સત્સંગ નહોતો તો કેવું વિઘ્ન આવી પડ્યું. માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું સત્સંગ અને ભક્તિ, એ બે જેનામાં ન હોય એ જીવ અધોગતિને પામે છે. પંચમ સ્કંદ તો છે ને સાગર જેવો છે. ભવાટવીના વર્ણન કર્યા છે ગજબના,
આકાશનું વર્ણન, પાતાળનું વર્ણન, આ ધરતીની ભૂગોળનું વર્ણન, આખી ધરતી બ્રહ્માંડની ભૂગોળનું વર્ણન, આ બધું પંચમ સ્કંદમાં છે. શબ્દો જુદા છે, અત્યારની ભૂગોળ બદલાઈ જાય, અનેક ધરતીકંપો થયા હોય, જળ પ્રલય થયા હોય, ભૂગોળની પરિસ્થિતિ બદલાઈ જાય, પણ એ વખતે જે લખાયેલું વર્ણન, આખું એનું સારાંશ આપણા વચનામૃતમાં 273 વચનામૃત પછી એક વધારાનું વચનામૃત છે ખગોળ ભૂગોળનું, એમાં આખો પંચમ સ્કંદ એમાં આવી જાય છે. હવે આપણે છઠ્ઠા સ્કંદમાંથી ચપટી પ્રસાદી, પંચસ્કંદમાંથી એ શીખવાનું, પંચમમાંથી સત્સંગ ભૂલાય નહીં. ભક્તિમાં ભૂલ થઈ હશે, પણ જો સત્સંગ નહીં ભૂલાય તો જાગૃતિ આવશે. હવે છઠ્ઠામાં અજામિલની કથા આવે છે, એમાં સંતનો જ મહિમા છે. એક કોઈ સાધુ મહાત્માએ કહ્યું કે તારા દીકરાનું નામ નારાયણ રાખજે. એ તો ઘણાય નારાયણિયા રખડે છે અત્યારે, પણ એ સાધુના કહેવાથી નહીં રાખ્યું હોય. એટલે બધા ગ્રહસ્થો હવે સંતો પાસે આવે, સ્વામી બાબાનું નામ જરા તમે આપો. આ બધાનું નામ કે નારાયણ થોડું અપાય છે. સાધુએ એટલું જ કહ્યું, આવો પોતાના ધર્મમાંથી ભ્રષ્ટ થયેલો અજામેલને કહે છે તારો દીકરો જન્મે એનું નામ નારાયણ રાખજે. આટલું વચન સાધુનું એણે રાખ્યું, દીકરાનું નામ નારાયણ પાડ્યું. અંતકાળે જમદૂતો લેવા આવ્યા, છેલ્લા શ્વાસ જ્યાં પૂરા થયા ને, મશીન બંધ થવાની તૈયારી હતી, અને બે જમદૂત આવ્યા. એ વખતે પેલો બાબો બહુ મીઠો લાગ્યો, રૂપાળો નાનો બાબો, એના ઉપર બહુ પ્રેમ ડોહાને. એટલે નારાયણીઓ ક્યાં ગયો નારાયણ, અને કોણ જાણે કેમ રોંગ નંબર લાગી ગયો. નહીં, ઘણી વાર ફોન જોડતા હો કોઈ વ્યક્તિને અને જોડાઈ જાય રાજભવનમાં. આ નારાયણ નારાયણ કરતા ફોન જોડાઈ ગયો સીધો રાજભવનમાં, વૈકુંઠમાં ફોન જોડાઈ ગયો નારાયણ. અને ભગવાન કહે છે જાઓ જલ્દી, કોઈ ભક્ત તકલીફમાં છે. અને બે પાર્ષદો આવ્યા, પાર્ષદો આવ્યા એટલે જમદૂતો કહે છે તમે કેમ આવ્યા અહીં, આ જીવ તો અમારો છે, ગો બેક. એટલે પાર્ષદો કહે છે અમને પાછા જવાનો કહેવા વાળો તું કોણ, અમે નારાયણના પાર્ષદો છીએ અને આ જીવ નારાયણ જપે છે. અરે એ તો એના દીકરાનું નામ લે છે, તારા ભગવાનનું નહીં, માથાકૂટ નહીં, તને હાથ અડાડવા નહીં દઈએ. ઝઘડો ભારે થઈ ગયો. એ તો છઠ્ઠો સ્કંદ વાંચો તો ખ્યાલ આવે, પાર્ષદો અને જમદૂતોને ઝઘડો થઈ પડ્યો. છેવટે આખો આ કેસ ધર્મરાજ એટલે કે યમરાજા પાસે ગયો. યમરાજાએ કહી દીધો છોડી દે, જીવને છોડી દો. ભૂલમાં પણ નારાયણ નામ લેતો હોય ને એને તમારે નહીં અડવાનું, જાઓ આજથી નવો કાયદો અમલમાં. તાત્કાલે કાયદો લોકસભા રાજ્યસભામાં પાસ થઈ ગયો. આજથી કોઈ ભૂલમાં મશ્કરીમાં ગમ્મતમાં નારાયણ નામ લેતો હોય એ જીવને તમારે અડવાનું જ નહીં, કામ થઈ ગયું. હવે અહીં આગળ પ્રસાદી રૂપે સુખદેવજી કહે છે કે કોઈ પણ ભક્તોએ આટલી વાતમાં તો ભગવાનનું નામ લેવું જ. પતિત સ્ખલિત ભગના, ક્યાંક પડી જાઓ, ઓ બાપા રે એમ બૂમ ન પાડતા, ક્યાંક પડી જાઓ, સ્વાભાવિક છે ક્યાંક પડી જવાય, તો એ વખતે ભગવાનનું નામ લેવું. સ્ખલિત, ચોમાસું છે ને ક્યાંય લપસી પડો તો ત્યાંય ભગવાનનું નામ લેજો, રક્ષણ થઈ જશે, ફ્રેક્ચર નહીં થાય.
પગના ક્યાંય વધારે નુકસાન થયું, શરીરનો કોઈ ભાગ તૂટી ગયો, તો એ વખતે ભગવાનનું નામ લેજો. સંદૃષ્ટ કોઈ ઝેરી જીવડું કરડી જાય તો એ વખતે ભગવાનનું નામ લેજો. ક્યાંક દાઝી ગયા હો તો એ વખતે ભગવાનનું નામ લેજો. ક્યાંક બે ચાર ગુંડા આવીને ક્યાંક પકડીને મારવા માંડે તો એ વખતે પણ ઊંચા અવાજે ભગવાનનું નામ લેજો. આટલી જગ્યાએ જે ભગવાનનું નામ લે એનું કામ થઈ જાય છે. ભગવાનની રક્ષા કરે છે આ સુખદેવજીનું વચન છે, ગજબની કથા છે. આ કથા સાંભળીને અમારા એક હરિભક્તે નિયમ પકડ્યો, હું તો ભગવાનનું નામ લઈશ પણ મારે ઘેર આવે ને જે કોઈ એને ભગવાનનું નામ લેવડાવું. એણે ઘરમાં કાયદો લગાડી દીધો, પાટિયો, પાંચ વાર સ્વામિનારાયણ નામ લેવાનું, પછી જ સન્માન, પછી પાણી, ચા, નાસ્તો, બધું પછી. એક વાર આવનાર માણસ પાંચ વખત સ્વામિનારાયણ નામ બોલે. એમાં એકવાર એના વેવાઈ આવ્યા. વેવાઈ શબ્દ કેવો છે ખબર છે? હરખું હેડે તો વેવાઈ, નહીં તો વચમાં ર પહેરી જાય. શું થયું? હા, એટલે વેવાઈને રીસ તો હતી જ. ત્યાં વેવાઈને આ ખબર પડી, એટલે હું બરાબર જેવા એને સીધા કરી દઉં, હું જોઉં છું મારું સન્માન કેમ નથી કરતા, હું નામ નહીં લઉં, હું પછી જોઈશ કે મને પાણીનું પૂછે નથી પૂછતો. વેવાઈ થયા તો શું થઈ ગયું, આજે એને સીધો દોર કરવો છે. આવીને બેઠા, વેવાઈ ખાટલો ઢાળી આપ્યો, કોઈ ન પાણી લાવે અંદરથી લોટો ન કઈ, અને છટકી વેવાઈની કમાન. પેલા ભાઈ કે છે, વેવાઈ અમારો નિયમ છે ખબર છે ને? નિયમ વાળા મોટા ન જોયા હોય તો આમ જ્યાં ત્યાં ગમે તેમ નિયમના પૂંછડા પકડીને બધાને હેરાન કરો છો. તમે તમારે આખો દાડો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા કરો છો, પણ હું શા માટે સ્વામિનારાયણ બોલું? હું સ્વામિનારાયણ કોઈ દાડો બોલવાનું નથી, અને તમે બોલ બોલ કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા જ કરો. એટલે પેલા ભાઈ કહે છે, એ બાબા જલ્દી લાવ, આ તો આપણા વેવાઈ સાત વાર બોલ્યા. એટલે સુખદેવજી કહે છે, ક્યાંય પણ કોઈ પણ તકલીફ આવે તો ભગવાનને પહેલા યાદ કરજો. આ છઠ્ઠા સ્કંદમાં. સાતમો સ્કંદ એવો છે, આખા સ્કંદમાં ફક્ત એક જ કથા, કોની? પ્રહલાદજીની. ગજબ છે ને, સુખદેવજીને એ ભક્ત કેવા ગમ્યા હશે, કેટલી વિપત્તિમાં એ ભગવાન ભૂલ્યા નહીં. એકવાર એમના માતા કયા દો, એટલે પ્રહલાદજીને કહ્યું, બેટા મારી એક વાત માન ને, તું નારાયણનું નામ લે છે ને, અને તારો પિતા ખીજાય છે, મારે છે, ત્રાસ વર્તાવે છે. જો નારાયણ તો અંતર્યામી છે, તું મનમાં નામ લે, નારાયણ રાજી થશે. અને મનમાં નામ લઈશ એટલે તારા પિતાને એમ કે હવે છોકરો નામ લેતો બંધ થઈ ગયો. ત્યારે પ્રહલાદજીનો એક જવાબ સાંભળવા જેવો છે. પ્રહલાદજી કહે છે, મા કુપિતો જનક તથાપી મે નવી રામો હરિ નામ કીર્તને મસકો પનિપાત શંકયા સદનમ મુંચતિ કેમ મહાજન કુપિતો જનક તથાપી મે. કોઈ સદગ્રહસ્થે મોટો બંગલો બનાવ્યો કરોડ રૂપિયાનો, બને છે ને અત્યારે કરોડ રૂપિયાના બંગલા, કોઈ સદગ્રહસ્થે કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો, એમાં રહેવા ગયો, ત્યાં એક મચ્છર આવ્યું, ગણ 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 આવી. મચ્છરના ગણગણાટથી પેલો ગ્રહસ્થ
આ બંગલો છોડીને ભાગી જાય? નહીં જાય. મચ્છર તો આવવાના, ગણગણવાના, હાંકી કાઢવાના. મચ્છરને હાંકવાના સાધનો બહુ હવે મળે છે ને. હો, પ્રહલાદજી કહે છે, કુપિતો જનકસ તથાપિ મે નવી રામો હરિનામ કીર્તને મસકોપ નિપાત સંકયા સદનમ મુંચતિ કેમ મહાજના. જેમ મહાજન શેઠ મચ્છરની બીકે મકાન છોડતો નથી, એમ મારો પિતા મચ્છર જેવો છે, એની બીકે હું મારું મકાન, નારાયણનો આશ્રય, એ જાપ હું કઈ રીતે છોડું? બોલો, ભક્ત થવું તો પ્રહલાદ જેવા એમ નિષ્કુળન સ્વામી કહે છે. ગમે એવી કસોટીમાં, દુઃખમાં પણ જે ભગવાન ન ભૂલે એ પ્રહલાદજીને રસ્તે ચાલ્યો કહેવાય. માટે ગમે એવી તકલીફ હોય, ભલે શારીરિક હોય કે સામાજિક હોય કે આર્થિક હોય, પણ ભગવાન ભૂલાય નહીં એ ભગવાનના ભક્તોએ ખટકો રાખવો. આ સાતમા સ્કંદની પ્રસાદી. આઠમા સ્કંદમાં અદ્ભુત કથા છે. ગજને છોડાવ્યો રે ગ્રાહના મુખ થકી, એમાં એક જ વાત કહેવાની છે. હાથી ભગવાનનો ભક્ત હતો, મગર ભક્ત નહોતો. પણ હાથીને પકડ્યો, હાથીનો પગ પકડ્યો અને ખેંચવા માંડ્યો તો હાથીને છોડાવવા ભગવાન આવ્યા. ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ દોડીને ભગવાન આવ્યા. હાથીને છોડાવી દીધો, મગરનું કામ થઈ ગયું, એને નારાયણના દર્શન થઈ ગયા, એનો મોક્ષ થઈ ગયો. તો ગજેન્દ્ર ભક્ત હતો, એનું કલ્યાણ થાય એ તો સમજ્યા, પણ પહેલાં મગરે તો ભક્તિ નહોતી કરી, એનું કલ્યાણ કેમ થયું? અહીં રહસ્ય છે, બહુ રહસ્ય. ભક્તિ નહોતી કરી, પણ જે ભક્તિ કરતો હતો ને એના પગ પકડ્યા હતા. ભગવાનના પગ હાથમાં ના આવે તો ભક્તના પગ પકડે ને તો એનું કામ થઈ જાય. એ આઠમા સ્કંદનો પ્રસાદ છે. હવે નવમા સ્કંદમાં ચપટી પ્રસાદી. અંબરીશ રાજા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જેનો ઉલ્લેખ કર્યો એ અંબરીશ રાજા હતા, પણ ભગવાનની સેવા જાતે કરતા હતા. ભાગવત કહે છે, કરો હરિ મંદિર માર્જના દિશુ શ્રુતિમ ચકારાચ્યુત સત્કથોદય. મહારાજા અંબરીશ સેવા પોતાની જાતે કરતા. કરો હરિ મંદિર માર્જના દિશુ, માર્જન એટલે વાળવું. મહારાજા અંબરીશ મંદિર વાળતા. આપણે ઘણા હરિભક્તો છો, સારા સુખી સત્સંગી છે, સમૃદ્ધિવાળા છે, ઉદ્યોગપતિ કહેવાય એવા છે, પણ મંદિર વાળે છે. રોજ સાંજે સભા પૂરી થાય ને, જાતે મંદિર વાળે. અરે, એવા એવા સત્સંગીઓ છે, એને યાદ કરીને હાથ જોડવાનું મન થાય. સારા અધિકારી, મંદિરે આવવામાં મોડું થાય, મંદિરના દ્વાર બંધ થઈ જાય, બહાર રોડ ઉપર દંડવત કરે, નજરે જોયા છે. આવા સત્સંગીઓ છે. પોતાનો હોદ્દો કે અધિકાર આ બધું ભૂલીને ભગવાનને ચરણે નમે ને તો એ કૃપા સ્વામિનારાયણ ભગવાનની છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ કહે છે, અત્યારે આ સત્સંગમાં સતયુગ ચાલે છે. એ આ સતયુગનો પુરાવો કે આવા હરિભક્તો આપણા સત્સંગમાં છે. મહારાજા અંબરીશ આવી સુંદર સેવા જાતે કરે, ભગવાનની પૂજાના પાત્ર જાતે માંજે, ભગવાન એવા રાજી થઈ ગયા.
અંબરીશ રાજાની રાજ્યની રક્ષા, રાજાની પોતાની રક્ષા માટે ભગવાને આખું સુદર્શન ચક્ર એમને ત્યાં મૂકી રાખ્યું. કેવી અદ્ભુત! જ્યારે અંબરીશને કંઈ પણ તકલીફ પડે તો સુદર્શન ચક્ર એનો નિવેડો લાવી દે. આ કથા એકવાર પ્રાગજી પુરાણી ગઢપુરમાં વાંચતા હતા અને કોઈ ભક્તે મહારાજને પૂછ્યું, હે પ્રભુ, એ વખતે ભગવાને અંબરીશ પાસે સુદર્શન રાખ્યું હતું, અત્યારે ભગવાને પોતાના ભક્તો પાસે કંઈ રાખ્યું છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, અત્યારે અમે અમારા ભક્તો પાસે 212 સુદર્શન ચક્ર રાખ્યા છે. છે ને, રાખ્યા છે. ઘેર છે, ન હોય તો પાછા નામ લખાવી દેજો કે ભાઈ અમારે ઘેર 212 સુદર્શન ચક્ર નથી. એટલે એક સાથે એનો જથ્થા બંધ 212નું પેકિંગ સાથે મળી જશે. હો, સમજાઈ ગયું હશે ને બધાને? હા, બસ તો શિક્ષાપત્રીનો એક એક શ્લોક સુદર્શન ચક્રની તાકાત ધરાવે છે. સજ્જનો, 10મ સ્કંદમાં પ્રવેશ કરતાં પહેલાં આપણે 9મા સ્કંદમાંથી ચપટી 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 પ્રસાદ લીધો છે. હવે 10મ સ્કંદમાં તો ખોબે ખોબે પ્રસાદ મળશે આવતીકાલથી. હો, સ્વામિનારાયણ ભગવાન. બહુ સરસ. કાલે ધોબે ધોબે પ્રસાદી મળશે. કથા નહી ને કે બીજી કોઈ? દસમા સ્કંદ કથાની. જો કથામાં આવવાથી આપણને કેવો ફાયદો થયો? થયો નહી, થશે જો મહિનો પૂરો કરશું તો. નવ સ્કંદની કથા સાંભળી, બરોબર. હવે 10મા સ્કંદની કથાની આપણે શરૂઆત કરીશું. એટલે કહો ને કે જો આપણે આખો શ્રાવણ મહિનો કથા સાંભળીશું તો આખા એ ભાગવત શાસ્ત્રની કથા સાંભળવાનું પુણ્ય મળી જશે. તો અને આજે તો બહુ સરસ, ખૂબ આનંદ આવ્યો. રોજ બધાએ બૂમો પાડતા હતા, ગાંધીનગરમાં વરસાદ નથી, ગાંધીનગરમાં વરસાદ નથી. એટલે મીન્સ કે આ બાજુ આપણે ઉત્તર ગુજરાત તરફ નથી. અને ખાસ કરીને તો હનુમાનજી મહારાજને બધાએ પ્રાર્થના કરતા હતા. જોકે અમે ભેગા ખરા, હનુમાનજી મહારાજને કંઈક તો કરો. હનુમાનજી મહારાજ કે આજે શનિવાર છે વાત ત્યારે. અને હનુમાનજી મહારાજ વરસાદ લાવ્યા એમ આપણે એટલા માટે કહીએ છીએ કે ઘણા બધા વાર પડ્યા છે અને ઘણો સમય પણ પડ્યો છે, પણ શનિવાર ને તે આરતીના સમયે જ હનુમાનજી જ વરસાદ લાવ્યા. કે ભાઈ ભલે ભક્તો પરળે તો ભલે પરળે, એનો તો કઈ વાંધો નથી, બરાબર, પણ સૌનું શ્રેય થાય એવી સારી આજે આ બધાને પ્રાપ્તિ થઈ. અને સૌ હરિભક્તો ખૂબ આવા ઉત્સાહથી તમે આવ્યા એ બદલ ઘણા ઘણા ધન્યવાદ છે. તો હરે કથા કીર્તન, કીર્તન ધૂન. સંત પરમા હિતકાર જગત માહે, સંત પરમા હિતકાર સંત પરમા હિતકાર જગત માહે, સંત પરમા હિતકારે
મિટાવત બાર જગત માહે સંત પરમ હિતકારે સંત પરમ હિતકાર જગત માહે સંત પરમ હિતકારે Swami
જાનંદ સ્વામી મહારાજ જને જય નર નારાયણ દેવની જય ઘનશ્યામ મહારાજની